हेलो विद्यार्थी मित्रों, स्वागत है आप सर्वेनु अल्फा विद्या संकुलना जबरदस्त एवा डिजिटल प्लेटफॉर्म नी अंदर। अने आज आपणे फिजिक्स रिलेटेड बात करवानी छे। मायसेल्फ आर्केशर, आजे आपणे बात करीए फिजिक्स ना अमुक सिंपल क्वेश्चन नी, बट हटके जवाब साथे। तो शू छे सिंपल क्वेश्चन माय फ्रेंड? तमे घणी वक्त अवारनवार चर्चा में सांभळेलुं ज हशे के आजे आकाश छे ब्लू कलर नो सुकामेने होय छे, जे सूर्य छे ए पीळाश पड़तो सुकामेने होय छे, अने आथमतो अने उगतो सूर्य छे ए लालाश पड़तो सुकामेने होय छे। आ जे प्रश्न छे, जे सिंपल प्रश्न छे, एने आपणे हटके वेमां समझवाना छे। परंतु आ नो आधार जेना ऊपर छे ए आपणी साथे संकळायेली इंद्रियो ऊपर छे। हवे तमने खबर छे, बेसिकली आपणी पासे पांच प्रकारनी अलग अलग इंद्रियो છે। જેમ કે જોવા માટે આપણે આંખનો ઉપયોગ કરીએ છીએ, સાંભળવા માટે કાન છે, હે ને? પછી તમે સ્મેલ માટે આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ, જીભ છે ટેસ્ટ માટે છે, અને તમે ટચ કરી અને આજુબાજુ વસ્તુને ફીલ કરી શકો છો। પરંતુ આ પાંચ ઇન્દ્રિય છે, એમાંથી જબરજસ્ત એવી ઇન્દ્રિય હોય ને તો એ છે જોવાની ક્ષમતા ધરાવતી આપણી આંખ। તમને કદાચ જાણીને નવાઈ લાગે કે આ જે દુનિયા છે, આ દુનિયામાંથી આપણે જેટલી વસ્તુને અનુભવીએ છીએ એમાંથી 80% ફાળો આપણી આંખનો છે। તો આ આંખ છે એ વસ્તુને તમે જોવા માટે ઉપયોગમાં લો છો, પરંતુ એની પાછળ છુપાયેલું એક જબરજસ્ત રીઝન છે ને ભૂલી જાઓ છો, લાઈટ। મિત્રો, આંખથી જોઈ શકાતું નથી, જોવા માટે તો લાઈટ કામ આવે છે, પ્રકાશ કામ આવે છે। જો લાઈટ જ થી, મતલબ જો આંખથી તમે જોઈ શકતા હોત તો તમને અંધારાની અંદર પણ દેખાવું જોઈએ, જે શક્ય નથી। કદાચ અંધારું થાય, બત્તી ગુલ, એનો મતલબ કોઈ વસ્તુ દેખાતી નથી। તો આંખ તો તમારી પાસે એ સમયે હશે જ, પરંતુ કઈ વસ્તુ નહોતી? લાઈટ। લાઈટ છે એ જોવા માટે કારણભૂત છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જે લાઈટ આપતા ઉદ્ગમો છે એની વિશેની ચર્ચા કરીએ કે લાઈટ જે આપણને મળે છે એ બે પ્રકારના ઉદ્ગમો છે, જેમાંથી એક ઉદ્ગમો છે ને લ્યુમિનેશ કહી શકો, તમે તેજસ્વી ઉદ્ગમો કહી શકો, જે પોતાની રીતે પ્રકાશ છે એ ઉત્પન્ન કરે છે। લાઈક અહીંયા સન છે, સૂર્ય છે, કોઈ બલ્બ છે, કોઈ કેન્ડલ એટલે કે તમે મીણબત્તી કહી શકો, તો આ બધા જે ઉદ્ગમો છે એ લ્યુમિનસ છે। લ્યુમિનસ મતલબ કે પોતાની રીતે પ્રકાશ ઉર્જા છે ઉત્પન્ન કરે છે। તો ડેફિનેટલી એવા ઉદ્ગમ પણ હશે કે જે નોન લ્યુમિનસ હશે, જેમ કે વિદ્યાર્થી મિત્રો ટેબલ છે, ખુરશી છે, દિવાલ છે અને પેપર છે, આ એવી વસ્તુ છે કે જે પોતે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી, એ અતેજસ્વી છે। તો હમણાં વાત થઈ એ રીતે કે જે વસ્તુને જોવી હોય તો પ્રકાશ ઉર્જાની હાજરી અચૂકપણે હોવી જોઈએ। તો ડેફિનેટલી તમને પ્રશ્ન થવો જોઈએ કે સર, જે ટેબલ છે એની પાસે કોઈ પ્રકાશ ઉર્જા નથી, એ પોતાનામાંથી કોઈ પણ પ્રકાશના કિરણ છે એને ઉત્સર્જિત કરી શકતો નથી, જોવા માટે આંખ જ ફક્ત ઉપયોગી નથી, વધારે પડતો ઉપયોગી છે લાઈટ, પ્રકાશ તો એ છે નહીં, તો આ દેખાશે કેમ? પ્રશ્ન એ છે કે જે ઓબ્જેક્ટ નોન લ્યુમિનસ છે, જે અતેજસ્વી છે, એ પોતાનામાંથી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરતો નથી, છતાં પણ આપણને સુકામેને દેખાય છે, તો એના પાછળનું કારણ છે એ જાણીએ તો એક ફિઝિક્સનો મૂળભૂત સિદ્ધાંત સંકળાયેલો છે, અને જેને આપણે કહેતા હોઈએ પરાવર્તન, રિફ્લેક્શન ઓફ લાઈટ। પરાવર્તનના સિદ્ધાંત દ્વારા શક્ય બને છે। પ્રશ્ન થશે કઈ રીતે? ભાઈ, એ પોતાનામાંથી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરતો નથી, પણ એના ઉપર આવતી પ્રકાશ ઉર્જાને રિફ્લેક્ટ કરી શકે છે, પરાવર્તન કરી શકે છે। કોઈ પ્રકાશ ઉર્જા તમારી આજુબાજુ જે લાઇટ સોર્સ હશે, માનો કે દિવસના સમયમાં સૂર્ય છે, રાતના સમયમાં કૃત્રિમ જે ઉદ્ગમો છે એ પોતાની પ્રકાશ ઉર્જા એના તરફ જવા દેશે, અને એ જે નોન લ્યુમિનસ છે, અતેજસ્વી જે તમારી પાસે વસ્તુ છે, પોતાની જે એમાંથી લાઇટ છે ને રિફ્લેક્ટ કરશે, મતલબ કે પરાવર્તન કરશે, એ તમારી આંખમાં જશે, પરિણામેની હાજરી તમને વર્તાશે। તો આ બેઝિક ફંડા છે। આપણે વાત થઈ જે મોર્નિંગ ટાઈમ છે, સવારનો સમય છે, એમાં તમે આજુબાજુ જોશો આકાશ છે બ્લુ કલરનું દેખાશે, સૂર્ય છે એ પીળાશ પડતો દેખાશે, જે તમારી પાસે જમીન છે એમાં મતલબ જે વૃક્ષ છે, જે કહી શકાય લોન છે, એ તમે કન્સિડર કરી શકો લીલાશ પડતી દેખાશે। તો આનું રીઝન આપણે સમજવાનું જેના ઉપર આવીએ એ પહેલા મૂળભૂત વાત થઈ અને થોડાક અંદર જતા રહીએ, થોડાક ડિટેલિંગમાં લઈએ કે પરાવર્તન દ્વારા જે નોન લ્યુમિનસ છે એ વસ્તુની હાજરી વર્તાય છે। જો એક વાત લઈ લઈએ, ચંદ્ર છે એ નોન લ્યુમિનસ છે, ચંદ્રને ભલે તમે જોઈ શકો પણ એની પાસે પોતાનો પ્રકાશ નથી, એ તમને ખબર જ હશે જે બીજાના પ્રકાશની મદદથી એ પોતે રિફ્લેક્ટ કરે છે પ્રકાશને, પરાવર્તન કરે છે, પરિણામે તમે એને જોઈ શકો છો।
તો આ રિફ્લેક્શન છે, જે પરાવર્તન છે, જે ફિઝિક્સનો મૂળભૂત સિદ્ધાંત છે, ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત અનુભવેલું હશે, તમે બંધ રૂમમાં નાની એવી ટોર્ચ કરો તો નાના નાના કણ તમને એમાં હરતા ફરતા દેખાશે. આ કણ સુકામેને દેખાય છે, એ લાઇટ એનર્જી છે, પ્રકાશ ઉર્જા છે. પોતાના તરફ જે કિરણ પડે છે, એ ડસ્ટ પાર્ટિકલ, એ ધૂળના રજકણો છે, એ પ્રકાશ ઉર્જાને રિફ્લેક્ટ કરે છે, પરાવર્તન કરે છે. અને પરાવર્તન થતો પ્રકાશ વિદ્યાર્થી મિત્રો તમારી આંખમાં જાય છે, પરિણામે એ ડસ્ટ પાર્ટિકલ ની હાજરી તમને વર્તાય છે. આવી જ રીતે એક બંધ રૂમ છે, એક નાની એવી બારીમાંથી આવતો સૂર્યપ્રકાશ છે, ઘણી વખત અનુભવેલો હશે કે તમને ધૂળના ઘણા બધા રજકણો દેખાશે. એક જ રીઝન છે, સૂર્યના કિરણો એના પર પડે છે, પરાવર્તન થાય છે અને તમારી આંખમાં જાય છે અને એની હાજરી વર્તાય છે. તો જોવા માટે આંખ તો જરૂરી છે, પરંતુ આ પરાવર્તનનો સિદ્ધાંત પણ ખાસો એવો ઉપયોગી છે. તો આવીએ મેઇન પ્રશ્ન ઉપર આપણા, કે સુકામેને જે સ્કાય છે બ્લુ છે, આકાશ સુકામેને ભૂરા રંગનું છે, સૂર્ય છે એ શા માટે પીળાશ પડતો છે, આથમતો ને ઉગતો સૂર્ય છે શા માટે લાલાશ પડતો છે, તો એની અંદર આપણે ઝંપલાવીએ તો ફિઝિક્સનો એક બીજો ફંડા, જે પણ જબરજસ્ત રીતે તમને ખ્યાલ હોવો જોઈએ, જે નથી એટલા માટે તો આપણે અહીંયા ઉપસ્થિત થયેલા છીએ. તો એ ફંડા સમજવા માટે તમને પૃથ્વીનું જે વાતાવરણ છે ને એ ઘણું બધું કામ લાગશે. પૃથ્વીનું વાતાવરણ છે એના પરિણામે આ વસ્તુ શક્ય બને છે જેની આપણે ચર્ચા કરવાની છે. જે પૃથ્વીનું વાતાવરણ છે ને વિદ્યાર્થી મિત્રો, એ વાતાવરણ પહેલા જે સૂર્યપ્રકાશ એની અંદર એન્ટર થાય છે, એ સૂર્યપ્રકાશની અંદર ઘણા બધા કિરણો છે. અને તમારા ફેવરિટ વન, જે તમને ખબર જ છે, જમે તમે જેને પ્રેમથી કહેતા હોય, જા ની વા લી પી ના રા, આપણી આજુબાજુ જે વસ્તુ કલરફુલ દેખાય છે એનું રીઝન શું છે? કે સૂર્યમાંથી આવતા કિરણો છે, જે કલરની વસ્તુ હશે એ કલરવાળો પ્રકાશ એમાંથી પરાવર્તન થશે, એ તમારી આંખમાં જશે, પરિણામે તમને એવો કલર છે એ જોવા મળે છે. તો આ જગ્યાએ તમે જોઈ શકો છો, ટોટલ તમારી પાસે સૂર્યના શ્વેત કિરણની અંદર 7 અલગ અલગ રંગ છુપાયેલા છે. આ બધા રંગની એક વિશેષતા છે વિદ્યાર્થી મિત્રો, અને વિશેષતા શું છે એ સમજીએ. જો આ બધા છે એ તમે કન્સિડર કરી શકો, માય ફ્રેન્ડ, વેવ ફોર્મમાં છે, એટલે કે તરંગ સ્વરૂપમાં છે. માની લો કે હું અહીંયા એક સિમ્પલ તરંગ છે એ ડ્રો કરું છું. આ તરંગ એક કમ્પ્લીટ કરેલું છે, આપણે એક તરંગ તમને જે છે એ દેખાય છે. માની લો કે આ જે તરંગ છે, માની લો કે આ જગ્યાએ આપણે કન્સિડર કરીએ, આ જે તરંગ છે એ એક 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 ટોટલ, મતલબ કેમ કહી શકાય કે એનું દોલન કમ્પ્લીટ કરે છે, ત્યાં સુધીનું અંતર છે ને એને તરંગ લંબાઈ કહેવાય. અને એ જે તરંગ લંબાઈ છે ને એને તમે લેમડા વડે દર્શાવી શકો. જે તરંગ લંબાઈ છે એનો સિમ્બોલ શું છે? લેમડા. અહીંયા મેં એક તરંગ ડ્રો કરેલું હતું, તો એને પૂરું થાય છે એનું એક દોલન, ત્યાં સુધીની લંબાઈ છે એને કહેવાય તરંગ લંબાઈ, જેને આપણે લેમડા વડે દર્શાવી શકીએ. તો તમારા માટે ક્વેશ્ચન, ચલો આમાંથી કયો કલર છે વિદ્યાર્થી મિત્રો કે જેની તરંગ લંબાઈ સૌથી વધારે છે? જુઓ તો જેનો ભાગ થોડો દૂર હશે ને એની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. તમારી સામે ઘણા બધા રંગ છે, જો અહીંથી ખાસ ધ્યાન રાખજો, આ રીતે છે. જા ની વા લી પી ના રા, વેરી ગુડ માય ફ્રેન્ડ. રાતા રંગ માટે તરંગ લંબાઈ સૌથી વધારે છે, જ્યારે જાંબલી રંગ માટે સૌથી કેવી છે? ઓછી છે. આ જ વસ્તુ તમને આગળનો કન્સેપ્ટ સમજવા માટે કામ લાગવાની છે. માઇન્ડમાં ધ્યાન રહે, માઇન્ડની અંદર ફિક્સ કરજો. અત્યારે રાતા રંગ માટેની તરંગ લંબાઈ સૌથી કેવી છે? વધારે. અને તરંગ લંબાઈ એટલે શું ફ્રેન્ડ? કંઈ નહીં, એક દોલન પૂરું થાય ત્યાં સુધીનું કપાયેલું અંતર. તો આ જગ્યાએ જોઈ શકાય છે, આ તરંગ કંઈક આવું છે તો એની તરંગ લંબાઈ વધારે છે, આ તરંગ કંઈક આવું છે તો એની તરંગ લંબાઈ ઓછી છે. ધેટ્સ ઇટ, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ આ વસ્તુની અંદર. માની લો કે તમને અહીંયા જે તરંગ લંબાઈનો કન્સેપ્ટ છે તો મગજમાં બેઠો, પણ આનાથી શું ભાઈ? તો હવે આવે આપણે પૃથ્વીના વાતાવરણની અંદર, કે જે કેનું બનેલું છે, મેજોરિટી એમાં વાયુ છે, ડસ્ટ પાર્ટિકલ છે, એટલે કહી શકાય કે પાણીના બુંદો છે, રજકણો છે, હે ને, અને થોડીક વરાળ કન્સિડર કરી શકાય પાણીની. સૌથી વધારે ગેસીસ એટલે કે નાઇટ્રોજન છે એ 78% છે પૃથ્વીના વાતાવરણમાં, ઓક્સિજન છે એ 21% છે, બાકીના થોડા મોટા ગેસીસ કન્સિડર કરો, લાઈક આર્ગન છે, કાર્બન ડાયોક્સાઈડ છે અને બીજા ઘણા બધા, એ 1%ની અંદર બધા આવી જાય છે. તો આ આખું ગેસનું, વાયુનું ફેમિલી છે. વાયુના અણુઓ હશે, વાયુના અણુ ઉપર વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશ છે ને એ સૌથી પહેલા આપાત થાય છે. હવે અહીંયા એક ઘટના બને છે જેનું નામ છે સ્કેટરિંગ. સ્કેટરિંગ એટલે શું?
સિમ્પલ લેંગ્વેજમાં કહ્યું ને તો સ્કેટરિંગ એટલે ફેલાઈ જવું. માનો કે આ વાયુના અત્યારે ત્રણ અણુ છે એવું સમજીએ, એના ઉપર સૂર્યપ્રકાશ આવે છે, સૂર્યની ટોટલી ઉર્જા એના પર આપાત થાય છે, એટલે એ શું કરશે, એ વાયુના અણુઓ એ ઉર્જાને પહેલા શોષણ કરશે, પોતાને ઉર્જા છે ને એ શોષીને પોતાની ઉર્જા વધારશે. અમુક સમય પછી એવો આવશે કે એ ઉર્જાને વધારે શોષણ કરી શકશે નહીં, પરિણામે શોષેલી ઉર્જાને બહાર કાઢશે, આજુબાજુ ફેલાવી દેશે. એ ફેલાયેલી ઉર્જા છે, એનાથી બનતી ઘટના છે, જેને કહેવાય સ્કેટરિંગ. હવે સ્કેટરિંગ થાય ને ત્યારે એક ખાસ વસ્તુ થાય છે કે મન ફાવે એવી ઉર્જા બહાર નીકળતી નથી. તમને એમ થાય કે સર હમણાં ઘણા કલર જોયા હતા, જાની વાલી પીનારા, જે સૂર્યપ્રકાશની અંદર હોય તો અલગ અલગ કલર છે ને, એના માટે આ બહાર નીકળવાની જે ક્ષમતા છે ને અલગ અલગ છે. ઘણા કલર વધારે માત્રામાં નીકળશે, ઘણા કલર ઓછી માત્રામાં નીકળશે. તો એનો આધાર કોના ઉપર છે વિદ્યાર્થી મિત્રો? એનો આધાર એક ફિઝિક્સના સિમ્પલ ફંડા ઉપર છે. પહેલો ફંડા હું ક્યારનો તમને કહું છું, એ પરાવર્તન હતો. હવે જે બીજો ફંડા આવે છે એની વાત કરીએ, એને તમે કહી શકો રેલે સ્કેટરિંગ. સ્કેટરિંગને ગુજરાતીમાં કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રકિરણન. તો આ રેલે પ્રકિરણન છે, એ રેલે પ્રકિરણન દ્વારા તમારા જે ત્રણ ક્વેશ્ચન હતા એ ત્રણે ત્રણ ક્વેશ્ચનનો જવાબ તમે ઇઝીલી મેળવી શકશો. અને પ્રશ્ન હતા આકાશ ભૂરા રંગનું છે અને સૂર્ય છે પીળાશ પરતો છે, જેનું મૂળભૂત કારણ તમારી સ્ક્રીનમાં છે વિદ્યાર્થી મિત્રો. એક સમીકરણ લખેલું છે, ખાસ જોજો, ખાસ સમજજો, માઇન્ડને થોડોક એક્ટિવ કરી નાખજો. આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને જે વસ્તુ અત્યારે દેખાઈ રહી છે એ વસ્તુની અંદર એક સમીકરણ છે, અને જે સમીકરણ આપણે કન્સિડર કરીએ તો I પ્રપોઝનલ ટુ 1/λ^4, એટલે કે I ચલે છે 1/3 તરંગ લંબાઈની 4 ઘાત. આ છે શું ભાઈ? તો એની થોડીક ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા તો માય ફ્રેન્ડ, આ જે તમને આઈ દેખાય છે ને એ આઈને કહી શકાય પ્રકિરણન પામતા પ્રકાશની તીવ્રતા. અગેન આઈ રિપીટ, આઈ શું છે? તો કે પ્રકિરણન પામતા, પ્રકિરણન પામવું એટલે ફેલાવવું માય ફ્રેન્ડ, પ્રકિરણન પામતા પ્રકાશની તીવ્રતા. અને સિમ્પલ ફંડા કહું ને તો જે રંગ માટે આ તીવ્રતા વધારે હશે ને એ વધારે ફેલાશે, જે રંગ માટે આ તીવ્રતા ઓછી હશે ને એ ઓછો ફેલાશે. વેરી ગુડ. આ લેમડાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લેમડાને કહી શકો તરંગ લંબાઈ. મેં તમને એક વસ્તુ ધ્યાન રાખવાની કીધી હતી, ચલો જોઈએ કોને યાદ છે ભાઈ, કયા રંગ માટે તરંગ લંબાઈ સૌથી વધારે હોય, રાતા રંગ માટે કે જાંબલી રંગ માટે? વેરી ગુડ માય ફ્રેન્ડ, રાતા રંગ માટે ને. આને કહેવાય આઈ ચલે છે 1/λ^4, એટલે એક અંશમાં છે અને બીજું છેદમાં છે, તો બે વચ્ચેનો સંબંધ કેવો કહેવાય, સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? વેરી ગુડ, વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે શું? જો છેદ વધશે તો જવાબ ઘટશે, જો છેદ ઘટશે તો જવાબ વધશે. આનો ચોખ્ખો મતલબ છે માય ફ્રેન્ડ, રાતા રંગની તરંગ લંબાઈ કેવી છે? વધુ છે. એનો મતલબ એના પ્રકિરણન પામતા પ્રકાશની તીવ્રતા કેવી હશે? ઓછી હશે. આ જ તો રીઝન છે. રાતો રંગ છે ને ઓછો ફેલાય. ડેન્જર સિગ્નલનો કલર લાલ શું કામ એને લેવામાં આવે? ખૂબ જ દૂર અંતરેથી તમને લાલ કલર દેખાઈ જશે, કારણ કે ત્યાંથી એ ડિસ્ટન્સ કવર કરીને આવશે ને તો આજુબાજુ એનો ફેલાવો ઓછો થશે. એવું હું નથી કહેતો, આ રેલે ભાઈ કહે છે એના પ્રકિરણના એક ખાસ સમીકરણમાં કે જેની તરંગ લંબાઈ સૌથી વધારે એનું પ્રકિરણ કેવું? ઓછું. પ્રકિરણન એટલે ફેલાવો. તો રાતો રંગ છે એ સૌથી વધારે તરંગ લંબાઈ ધરાવે માય ફ્રેન્ડ, તો એ ગમે એટલું અંતર કાપીને આવશે તો એનો ફેલાવો કેવો હશે? ઓછો હશે. તો ડેન્જર સિગ્નલનો કલર લાલ એટલે જ લેવામાં આવે છે કે ગમે એટલા અંતરથી હોય ને તો તમને દેખાય તો ખબર પડે ભાઈ ડેન્જર છે, ધ્યાન રાખવાનું છે. ગ્રે કલરથી ડેન્જર સિગ્નલ બતાવે તો તમારી સાથે ન થવાની ઘટના થઈ જાય, પછી ખબર પડે કે લે આલે ડેન્જર સિગ્નલ હતું આ તો, હે ને? તો એ વ્યાજબી નથી, એના માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો સેકન્ડ વન. હવે ભાઈ વાત કરીએ કોના માટે સૌથી ઓછી તરંગ લંબાઈ છે, તો જાંબલીની તરંગ લંબાઈ સૌથી કેવી છે? ઓછી. તો પછી એનું પ્રકિરણન સૌથી કેવું થાય? વધારે. મતલબ સૌથી વધારે ફેલાનારા ફેલાય છે એ પ્રકાશ કયો? બ્લુ શેડવાળો, જાંબલી શેડવાળો. તો આપણને એવી ખબર પડી ભાઈ અહીંથી, સિમ્પલ વિચારીએ ને તો જે રાતો પ્રકાશ છે એ ઓછો ફેલાય, બ્લુ ટોનવાળા પ્રકાશ છે ને વધારે ફેલાય. તો એક વસ્તુ બીજી કહી દઉં તમને કે તમે ક્યારેક સાંજના નીકળો ને તો હવે માર્કિંગ કરજો,
કે ઘણા મોલ છે, ઘણા મોટા મોટા શોપ છે, એના જે લાઇટિંગ બોર્ડ હોય ને, ઘણા બોર્ડનો કલર રેડ હશે, ઘણા જે બોર્ડ છે એનો કલર બ્લુ હશે. તો તમને વધારે અંતરથી જે બ્લુ કલરનો બોર્ડ હશે ને એ થોડો બ્લર થઈ ગયેલો લાગશે, જ્યારે રેડ કલરનો બોર્ડ છે ને મસ્ત જબરજસ્ત દેખાશે. એટલે જ મેજોરિટી છે ને લાઇટિંગ બોર્ડ રેડ કન્સિડર કરવામાં આવે છે, દૂરના અંતરથી પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો, વિઝેબલ હોય. અચ્છા, તો અહીંયા જે વાત થયેલી છે એ જ છે વિદ્યાર્થી મિત્રો, કે જેની તરંગ લંબાઈ વધારે એ જે વસ્તુ છે તમે કહી શકશો ઓછો ફેલાશે, જેની તરંગ લંબાઈ ઓછી એ વધારે ફેલાશે. તો ફેલાવનારા કલરો આવ્યા કયા કયા? બ્લુ ટોન વાળા, જાંબલી ટોન વાળા. તો તમને હવે કોઈ એમ કે સૂર્યમાંથી આવતો પ્રકાશનું કિરણ છે કોઈ વસ્તુ પર ફોકસ થશે, મતલબ કે અણુ પાસે જશે, એ અણુ સૌથી કયા કલરને વધારે ફેલાવશે? તો જવાબ આવશે એના, આ જેટલા પણ કલર છે ને એમાંથી બ્લુ ટોન વાળા રહેશે, મતલબ વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, નીલો કલર છે, બ્લુ કલર છે ને જાંબલી કલર છે, તો આ કલર સૌથી વધારે ફેલાશે. તો તમને આજુબાજુ જે કલર દેખાય એ બ્લુ હશે ભાઈ, કારણ કે ફેલાતો કલર કયો? બ્લુ. હવે એક કહાની મેં ટ્વિસ્ટ જોજો અહીંયા ધ્યાન ખાસ, તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ હમણાં વાત થઈ એ મુજબ સૌથી વધારે ફેલાશે કોણ? વાયોલેટ, એટલે કે જાંબલી, કારણ કે જાંબલીની તરંગ લંબાઈ સૌથી કેવી? ઓછી. તો પ્રકિરણ સૌથી કેવું? વધારે. તો ફેલાતો સૌથી વધારે કલર કયો? જાંબલી. તો પછી સર આ જે આકાશ છે એ જાંબલી કલરનું શું કામ એ નથી દેખાતું? બ્લુ કલરનું શું કામ દેખાય છે? દેખાવું તો જાંબલી કલરનું જોઈએ ને, કારણ કે પ્રકિરણ સૌથી વધારે એનું થાય છે. તો શું કામ એને જાંબલી નહીં ને બ્લુ? તો એના જવાબમાં હું તમને બે વસ્તુ કહીશ. વસ્તુ નંબર એક, જે આ સ્પેક્ટ્રમ છે, જે વર્ણપટ છે સૂર્યમાંથી આવતા કિરણનું તમે એનાલિસિસ કરો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને એની અંદર કલરનું પ્રમાણ કંઈક આવું જોવા મળે છે, જેમાં તમે જોઈ શકો છો આ જગ્યાએ જાવ એમ જાંબલી કલર આવશે. મતલબ કે જાંબલી રંગ છે, નીલો રંગ છે એનું પ્રમાણ ઓછું છે, જે બ્લુ રંગ છે એનું પ્રમાણ વધારે છે. હું એમ કહું કલર વધારે ફેલાય છે, ચલો વાંધો નહીં, પણ છે જ ઓછો. આ કલર થોડોક ઓછો ફેલાય છે પણ છે કેવો? વધારે. તો ઇફેક્ટ કોની આવશે? વધારેની. આ પહેલું રીઝન વિદ્યાર્થી મિત્રો, કે જાંબલી રંગ છે ને ફેલાય વધારે પણ હોવો તો જોઈને ઓછો છે, એવું આ સૂર્યપ્રકાશનું એનાલિસિસ કહે છે. જોઈ શકો છો બ્લુ વાળો પોર્શન વધારે છે. તો ફેલાતા કલરો પૈકી સૌથી વધારે પ્રમાણ કોનું છે? બ્લુનું. એટલે તમારી આંખમાં જે નજરે ચડે છે કલર એ બ્લુ હોય છે. અને સેકન્ડ રીઝન, આપણી જે આંખ છે એ અલગ અલગ કલરની અલગ અલગ સેન્સ લે છે, એમાંથી આપણી આંખ છે ને એ બ્લુ પ્રકારની વધારે સેન્સ લે છે જાંબલીની સાપેક્ષે. મતલબ કે જાંબલી પ્રકાશ કરતાં બ્લુ પ્રકાશ છે એ આપણી આંખને વધારે પડતો એમ કહી શકાય કે જે આપણે જોવાની ક્ષમતા છે એ જોવાની ક્ષમતામાં વધારે પડતો ઇફેક્ટ કરે છે. એટલે આ બે રીઝનને લીધે જે આકાશ છે બ્લુ કલરનું દેખાય છે, બરાબર. અચ્છા, હવે થોડીક આગળ વાત કરીએ. વાદળો સફેદ હોય છે એવી તમને ખબર? જો દર વખતે ને, ક્યારેક ક્યારેક, તો જ્યારે સફેદ છે ત્યારે માય ફ્રેન્ડ આની અંદર જે ડસ્ટ પાર્ટિકલ હતા, જે પાણીના બિંદુઓ છે ને, એનું કદ થોડુંક વધારે છે, કે એના ઉપર જે પ્રકાશના કિરણો આવે છે ને એ પ્રકાશના કિરણ કરતાં એની જે તરંગ લંબાઈ છે એનું કદ વધારે છે. તો એવું જોવા મળે છે, પ્રેક્ટિકલી એવું જોવા મળે છે, સૂર્યના કિરણો છે એ મોટા એવા બુંદની અંદર આપાત થાય, ડસ્ટ પાર્ટિકલ જે છે એનું કદ વધારે હોય. પાણીના બુંદ છે એનું કદ નાના નહીં, નાનામાં થાય તો આપણે જોયું આઈ ચલે છે 1/λ^4 મુજબ, પણ ક્યારેક ક્યારેક મોટા કણો આવી જાય. તો એમાંથી દરેક કલરના પ્રકાશનું પ્રકિરણ સમાન જોવા મળે છે, બધો પ્રકાશ સમાન માત્રામાં બહાર નીકળશે. તો ભાઈ સાતે સાત કલર ભેગા થાય તો કયો કલર બનાવે? માય ફ્રેન્ડ, વેરી ગુડ, સફેદ કલર. તો જ્યારે વાદળો સફેદ દેખાતા હશે ને એનું એક આ રીઝન છે કે એમાંથી પરાજય પ્રકિરણ પામતો પ્રકાશ છે એનું દરેક કલરનું સમાન પ્રકિરણ થાય છે, એટલા માટે આ વસ્તુ જોવા મળે છે. હવે એક જે આપણે લાસ્ટ જે ઇનિશિયલી ક્વેશ્ચન હતો એમાંથી સૂર્યની વાત કરીએ, તો ઉગતો અને આથમતો સૂર્ય છે માય ફ્રેન્ડ એ તમને કન્સિડર કરી શકાય, લાલાશ પડતો જોવા મળે છે, આનું રીઝન શું? બરાબર, જે એમ કહી શકાય કે ઉગતો અને આથમતો સૂર્ય છે એ શું કામ એને આવું જોવા મળે છે, તો એની એક નાની એવી વાત કરી નાખીએ ને માય ફ્રેન્ડ. તો નાની એવી વાતમાં આપણે એવું કન્સિડર કરશું, માની લો કે આપણે એવું અત્યારે કન્સિડર કરીએ કે આ પૃથ્વી છે, બરાબર છે, આ એની ક્ષિતિજ રેખા છે, આ ક્ષિતિજ રેખા. ક્ષિતિજ રેખા એટલે શું? તો કે પૃથ્વી છે એની સપાટી ઉપર ઊભા હોઈએ, ત્યાંથી આમ સીધું જોઈએ ને જે લાઈન દેખાય એ ક્ષિતિજ રેખા. સવારે જ્યારે સૂર્ય ઉગશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ અહીંયા ક્યાંક હશે, પછી એ પોતાનું સ્થાન ચેન્જ કરતો 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 આથમશે ને ત્યારે અહીંયા આવશે.
તો તમે જોઈ શકો છો સૂર્ય ઉગે એ સમય અને આથમે એ સમય ત્યારે તમે માનો કે આ જગ્યાએ ઊભા છો, તમે અહીંયા પૃથ્વીની સપાટી ઉપર ઊભા છો આ જગ્યાએ, તો તમારાથી સૂર્યનું સૌથી વધારે અંતર ક્યારે હશે? એ ઉગે અને આથમે ત્યારે. બાકીના કિસ્સામાં એ અંતર એની સાપેક્ષે કેવું હશે? ઓછું. હવે તમે જ વિચારો, અહીંથી તમારી પાસે સૂર્ય જે છે એમાંથી બધા કિરણો આવે છે, બધા કિરણો આટલું અંતર કાપી અને તમારી આંખ સુધી પહોંચે છે, તો કયો પ્રકાશ સૌથી ઓછો ફેલાશે? વેરી ગુડ, રેડ, લાલ. અને કયો પ્રકાશ સૌથી વધારે ફેલાશે? બ્લુ ટોન વાળો, જાંબલી ટોન વાળો. એટલે તમને આકાશ છે બ્લુ દેખાય છે અને તમારી આંખમાં જે કિરણો પ્રવેશે છે એ પ્રવેશતા કિરણોમાં લાલાશ પડતો ભાગ બાકી રહ્યો હશે, બાકી તો બધો આજુબાજુ ફેલાઈ ગયેલો હશે. એટલા માટે તમને ઉગતો અને આથમતો સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો એ લાલાશ પડતો માલુમ પડે છે. બરાબર છે? તો આ જે આપણે સિમ્પલ ક્વેશ્ચનની વાત કરેલી હતી કે સવાલ સિમ્પલ બટ જવાબ હટકે, તો એની અંદર ફિઝિક્સના બે મૂળભૂત જે કહી શકાય એવા પ્રિન્સિપલ, એવા નિયમો સંકળાયેલા છે. એકને આપણે કહીએ તો પરાવર્તન અને બીજાને આપણે કહીએ તો એને પ્રકિરણનો સિદ્ધાંત કન્સિડર કરશું. તો આ હતી વાત સિમ્પલ સવાલ અને એના હટકે જવાબની. સો આની અંદર આપણે એક જે સિમ્પલ ફંડા છે, ફિઝિક્સના બે સિમ્પલ પ્રિન્સિપલ છે, એને એક પ્રેક્ટિકલ નોલેજવાળી વસ્તુથી જોયું. ઘણી વખત આ સામાન્ય પ્રશ્ન તમને અવારનવાર પૂછાતા હોય છે પણ એનો જવાબ શું છે એ આપણને ખબર ના હોય, તો એ જવાબ આપણે આલ્ફા વિદ્યા સંકુલના માધ્યમથી આપેલો છે. તો માય સેલ્ફ આર્ગ સર, તો આવી જ રીતે મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.